પ્રકરણ 17. ભારદ્વાજ ઋષિના આશ્રમમાં. આપણી ભારતીય ધર્મધારાના 5 ઘટકો મહત્વના છે. ઋષિઓ, આચાર્યો, સાધુઓ, સંતો અને ભક્તો. ઋષિઓ વિશે વાત કરીએ. ઋષિઓ સૌથી મહત્વનું ઘટક છે, સૌથી પ્રાચીન પણ છે. તે શાસ્ત્રો રચે છે, બધી જ ફેકલ્ટીઓવાળા શાસ્ત્રો રચે છે, જેમાં યુદ્ધશાસ્ત્ર, સંગીત અને કલાનું શાસ્ત્ર, કામશાસ્ત્ર, ધર્મ અને અધ્યાત્મશાસ્ત્ર, અર્થશાસ્ત્ર વગેરે જીવનને સ્પર્શતા બધા જ શાસ્ત્રો ઋષિઓ રચે છે અને પોતાના ગુરૂકુળમાં છાત્રોને રાખીને ભણાવે છે. તે રાષ્ટ્ર અને સમાજનું ઉપયોગી જીવન જીવે છે. ઋષિઓને પત્નીઓ છે અને બાળકો પણ છે. તે ગૃહત્યાગી કે પત્ની ત્યાગી નથી, તેમ છતાં ત્યાગી અને સંયમી જીવન જીવે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એમ 4 પુરુષાર્થોનું સંતુલન રાખીને લોકોને જીવન જીવવાનું પ્રબોધે છે. આચાર્યો. આચાર્યો એ છે જે શાસ્ત્રો રચતા તો નથી, પણ તેની વ્યાખ્યા કરે છે, દેશકાળ પ્રમાણે અર્થઘટનો કરે છે. શાસ્ત્ર સનાતન હોય છે, વ્યાખ્યા સનાતન નથી હોતી. દેશકાળ પ્રમાણે તાજી હોય છે, તાજી વ્યાખ્યા જ શાસ્ત્રને પ્રસ્તુત બનાવે છે. ભાષ્યો અને વ્યાખ્યાઓ શાસ્ત્રને સરળ બનાવે છે. આચાર્યો આ કામ કરે છે. સાધુઓ. સાધુઓ ઋષિઓ જેટલા પ્રાચીન લાગતા નથી. હજી સુધી રામાયણમાં કોઈ સાધુની ચર્ચા આવી નથી. એવું લાગે છે કે પાછળથી શ્રમણ ધારાનો ઉદય થયો, તેણે સાધુ બનાવ્યા, કારણ કે તેણે ત્યાગ પ્રધાન જીવન પ્રસ્તુત કર્યું. ત્યાગ એટલે ગૃહત્યાગ અને પત્ની ત્યાગ. આમ તો સુખોનો જ ત્યાગ મોક્ષનું કારણ મનાયો. સાધુઓના ટોળે ટોળા ઉભરાવા લાગ્યા. આગળ જતાં ઋષિમુનિઓનું સ્થાન સાધુઓએ લઈ લીધું. તે ત્યાગી હતા એટલે તેમણે ત્યાગી જીવનનો પ્રચાર કર્યો. સંતો. સાધુ અને સંતોમાં ફરક છે. ગૃહત્યાગ કે પત્ની ત્યાગ કર્યા વિના ઘરમાં રહીને કામધંધો કરતા કરતા જે લોકો ત્યાગ સંયમપૂર્વકનું આધ્યાત્મિક જીવન જીવતા હતા તે બધા સંતો કહેવાયા. કબીર, નાનક, નરસિંહ, તુકારામ વગેરે. લગભગ બધી જ્ઞાતિઓમાં આ સ્વયંભૂ સંતો થયા. તેમને પણ પત્નીઓ હતી, બાળકો હતા, છતાં તે ત્યાગી હતા. સ્થૂળ ત્યાગી નહીં, વાસ્તવ ત્યાગી હતા. આ સંતો પ્રકાંડ પંડિતો ન હતા, કદાચ સંસ્કૃતના વિદ્વાનો પણ ન હતા. તેમ છતાં તેમણે લોકભાષામાં જે રચનાઓ કરી તે અમર થઈ ગઈ. આવી સંતકૃતિઓએ સામાન્ય લોકોને જીવન જીવવાની ભારે પ્રેરણા આપી. ભક્તો. લગભગ સંતો જેવા જ ગૃહસ્થાશ્રમી ભક્તો થયા. તેમણે નવી રચનાઓ ન કરી, પણ જે સંતોએ પદોમાં ઉપદેશ રચેલા તેને કંઠસ્થ કરીને લોકપ્રચાર કર્યો. ખોળામાં રામસાગર મૂકીને 2-4-5 ભક્તો આખી રાત અલખ જગાવે, આંખનું મટકું એ ન મારે, અને પેલા અમર પદોને ગાઈ ગાઈને લોકભોગ્ય બનાવી પ્રચાર કરે. આવા ભક્તો ઘણા થયા. સામાન્ય માણસથી માંડીને રાજા મહારાજા સુધી સૌ કોઈને પોતાના કરતા શ્રેષ્ઠ કોઈ વ્યક્તિની જરૂર રહેતી હોય છે, જે શ્રદ્ધાનું કેન્દ્ર બને, જ્યાં માથું નમાવવાનું મન થાય, જ્યાંથી જીવનની પ્રેરણા મળે. આવી પૂજ્ય વ્યક્તિ જરૂરી છે. જેના જીવનમાં કોઈ પૂજ્ય જ નથી, બધા સામાન્ય છે અથવા પોતાનાથી ઉતરતા છે, આવી વ્યક્તિ સંત ન થઈ શકે, અભિમાની થઈ જાય. શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી ભારદ્વાજ ઋષિના આશ્રમે પહોંચી ગયા. ભારદ્વાજ ઋષિ ગોત્ર પ્રચારક ઋષિ છે, અર્થાત 88,000 ઋષિઓ મનાય છે, તેમાં બધાના ગોત્રો ચાલ્યા નથી. 5-25 મહત્વના ઋષિઓના જ ગોત્રો ચાલ્યા છે.
ગોત્ર એટલે આદિપુરુષ, માનો કે ભારદ્વાજ નામના આદિપુરુષ થયા, તેમનો વંશ ચાલ્યો. આ વંશના બધા પુરુષોને ભારદ્વાજ ગોત્રીય કહેવાશે. આ રીતે ભારદ્વાજ ઋષિ ગોત્ર પ્રવર્તક ઋષિ કહેવાય છે. આવું અમુક ઋષિઓ સુધી જ કેમ બન્યું અને બીજાનું કેમ ન બન્યું તે વિચારણીય છે. ગોત્રની સાથે જ પોતાનો પરિચય અપાતો, જેમ કે ફલાણાનો પુત્ર, ફલાણા ગોત્રવાળો, ફલાણા નામવાળો, હું આપને પ્રણામ કરું છું, તેમાં ગોત્રનો ઉલ્લેખ જરૂર થતો. તેથી આગંતુકના ગોત્રનો ખ્યાલ આવી જતો. કાળાંતરે ગોત્રો જ અટક થઈ ગઈ, જેથી આપોઆપ ખબર પડે કે આ કોણ છે. ગોત્ર વ્યવસ્થાની સાથે એક બીજી વ્યવસ્થા પણ ચાલી, સગોત્ર વિવાહ ન કરાય, કારણ કે એક જ ગોત્રમાં જન્મેલા બાળકો ભાઈ બહેન થાય. નવાઈની વાત તો જુઓ કે બ્રાહ્મણો અને ક્ષત્રિયો સિવાય મોટાભાગના લોકોને ગોત્રની ખબર નથી હોતી. જેને ગોત્ર ન હોય કે ગોત્રની ખબર ન હોય તેને કાશ્યપ ગોત્ર અપાય છે. દાખલા તરીકે પટેલોને કાશ્યપ ગોત્ર અપાય છે. બધા જ પટેલો કાશ્યપ ગોત્રીય થયા કહેવાય. હવે તેમના પરસ્પરમાં લગ્ન તો થાય જ છે. અરે, એક જ ગામમાં રહેનારા છોકરા છોકરીઓના લગ્ન થાય છે. વણિકો, વસવાયા, શૂદ્રો, દલિતો વગેરેને ગોત્ર હોતા નથી, અથવા કાશ્યપ ગોત્ર હોય છે. આવી સ્થિતિમાં તેમના વિવાહ તો અંદરોઅંદર થતા હોવાથી સગોત્ર વિવાહ થયા કહેવાય. કેટલાક લોકોનું એવું કથન છે કે સગોત્ર વિવાહથી ઉતરતી કક્ષાની પ્રજા જન્મે છે. જો એવું જ હોય તો મુસ્લિમો તો સાવ નજીકની કન્યાઓ પરણે છે. શું મુસ્લિમો ઉતરતી કક્ષાની પ્રજા કહેવાય છે? જે મુઠ્ઠીભર લોકોએ સદીઓ સુધી સગોત્ર વિવાહ નહીં કરનારા ઉપર બેફામ રાજ કર્યું તેને ઉતરતી પ્રજા કેમ કહેવાય? જે ગુલામ થયા તેને ઉતરતી કહેવી હોય તો કહેવાય. ગોત્ર સાથે આવી માન્યતાઓ જોડી દેવાય છે. જેને ગોત્ર જ નથી તેને આવી બધી ઉપાધિઓ પણ નથી. ભારદ્વાજ ઋષિનો આશ્રમ ગંગા યમુનાના સંગમ ઉપર રમણીય સ્થળ ઉપર આવેલો છે. ભારદ્વાજ ઋષિ સામે આવ્યા, શ્રીરામનો સત્કાર કર્યો, કંદમૂળ ફળ વગેરેથી ભોજન કરાવ્યું, ખૂબ સત્સંગ ચર્ચા થઈ અને પછી બધા સૂઈ ગયા. કોઈએ કેવી રીતે જન્મવું તે તેના હાથની વસ્તુ નથી, કેવી રીતે મરવું તે પણ કદાચ હાથની વસ્તુ નથી. કોઈ મહેલમાં જન્મે, કોઈ ઝૂંપડપટ્ટીમાં જન્મે, કોઈને જન્મતા જ કુંતી માતા ત્યજી દે, કૂતરા ફાડી ખાય કે કોઈના હાથમાં આવી જાય, કાંઈ કહેવાય નહીં. એક બાળક જન્મતા જ કરોડાધિપતિ થઈ જાય, બીજું કંગાળ પણ થઈ જાય, બંનેની સુખ સગવડોમાં આકાશ પાતાળનો ભેદ રહેલો હોય છે. આવી જ રીતે મૃત્યુ પણ ઇચ્છિત નથી હોતું. સૌને લાંબુ જીવવું છે, પણ અકાળ મૃત્યુ આવીને ભાર યુવાનીમાં ઉપાડી જાય. કોઈને સાવ નિરોગી જીવન જીવવું છે, પણ રોમે રોમે રોગ ભરાઈ જાય છે. કેન્સર, કિડની, હાર્ટ જેવા કેટલાય રોગો વ્યક્તિના શરીરને હાડપિંજર બનાવી દે છે. સંયમથી જીવનારનું આરોગ્ય સારું રહે છે તે વાત સાચી, પણ 100% સાચી ન કહેવાય. ઘણા પ્રખર સંયમી રોગિષ્ઠ થઈને રીબાતા હોય છે, તો બીજી તરફ ઘણા અસંયમી સારા આરોગ્ય સાથે લાંબુ જીવન જીવતા હોય છે. ઘણીવાર તો વ્યક્તિને ભાન જ નથી રહેતું, સ્મૃતિ જ ચાલી જાય છે, કશું ઓળખાતું નથી. આ બધું કાંઈ પોતાની ઈચ્છાથી થયું નથી. કોઈ આવું ઈચ્છે નહીં, પણ થાય છે તે હકીકત છે. એટલે એમ કહી શકાય કે જન્મવું એ આપણા હાથની વસ્તુ નથી, તેમજ મરવું એ પણ પૂરેપૂરી આપણા હાથની વસ્તુ નથી. પણ જે જન્મ મરણ વચ્ચેનું જીવન છે તેને કેમ જીવવું તે થોડુંક આપણા હાથમાં છે, તે પણ પૂરેપૂરું નહીં, થોડુંક. શ્રી રામ, લક્ષ્મણ અને સીતાજી વનવાસ ભોગવી રહ્યા છે, તે પોતાની ઈચ્છાથી થોડા ભોગવી રહ્યા છે.
તેમને ભોગવવો પડે છે. દરિદ્રતા, ક્લેશ, વ્યથા, વિયોગ, વિરહ વગેરે માણસ પોતાની ઈચ્છાથી ભોગવતો નથી, તેને પરાધીન થઈને આ બધું ભોગવવું પડે છે. તો પછી જીવન છે શું? આપણા પુરુષાર્થનું પરિણામ છે કે પછી કોઈનું ગોઠવાયેલું માળખું છે, અથવા બંને છે? વિચાર માગી લે તેવી વાત છે. મારી દ્રષ્ટિએ વ્યક્તિએ મધ્યનું જીવન કેમ જીવવું તેમાં તેનો પુરુષાર્થ મહત્વનો ભાગ ભજવે છે, પણ સાથે સાથે બીજા કારણો પણ ભાગ ભજવતા રહે છે. સૌથી પહેલું કારણ, વ્યક્તિની જન્મજાત ઓકાત હોય છે. ઓકાત એટલે સામર્થ્ય, ક્ષમતા. સૌને એક સરખી નથી મળી હોતી. આ જે ઓકાત છે એ જ ભાગ્ય છે. કારણ કે તે કેમ મળી છે તે કહેવું કઠિન છે. એક વ્યક્તિ મહાકવિ કાલિદાસ કેમ થાય છે? માત્ર પુરુષાર્થથી નહીં, પુરુષાર્થ કરનારા હજારો પહેલે પગથિયે પણ પહોંચી શકતા નથી. આવું જ કોઈ અંબાણીનું પણ કહી શકાય, આવું જ સિકંદર, નેપોલિયન વગેરેનું પણ હોય છે. માત્ર પુરુષાર્થથી પ્રાપ્ત ન થાય તે નસીબ છે. ખાસ કરીને માણસને સ્વભાવ સાથી મળે છે. સ્વભાવ જ વ્યક્તિના સુખ દુઃખમાં મહત્વનો ભાગ ભજવતો રહે છે. આ સિવાય પણ રાજવ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા, પરિવારની પરિસ્થિતિ, આમ બીજા પણ ઘણા કારણો મધ્ય જીવનને સફળ કે નિષ્ફળ કરવામાં ભાગ ભજવતા હોય છે. શ્રી રામને પોતાની ઈચ્છાથી વનવાસ મળ્યો ન હતો, છતાં મળ્યો તો હસતા હસતા સ્વીકારી લીધો. આ તેમનો સ્વભાવ કહેવાય. માત્ર પિતાની આજ્ઞાનું પાલન કરવું એ જ મારું કર્તવ્ય છે. આવી જીવન લાઈન સ્વીકારી અને તેમણે વનવાસ સ્વીકાર્યો. સીતાજી અને લક્ષ્મણજીને વનવાસ ન હતો, તો પણ રામના જેવો જ આદર્શ તેમણે સ્વીકાર્યો. મોટા ભાઈને એકલા ન મુકાય, તે દુઃખી થશે તો સેવા કોણ કરશે? આ લક્ષ્મણનો આદર્શ છે, તેથી તે સાથે થઈ ગયા છે. સીતાજીના બે દ્રષ્ટિકોણ છે. એક તો પતિને એકલા મુકાય નહીં, આપત્તિના સમયે પત્ની સાથ નહીં આપે તો કોણ આપશે? તેમણે ધાર્યું હોત તો તે ખસી ગયા હોત, પણ મક્કમ રહ્યા. બીજો દ્રષ્ટિકોણ હતો પતિ સુખનો. પત્ની માટે પતિ સુખ જેવું કોઈ સુખ જ નથી. સંસારના બધા સુખો એક પલડામાં મૂકો અને બીજા પલડામાં માત્ર પતિ સુખને મૂકો તો પણ પતિ સુખ જ નમી પડે. એટલે ભૌતિક અગવડો ભોગવીને પણ પતિ સામીપ્ય પ્રાપ્ત કરવા સીતાજી મક્કમતાથી સાથે થયા છે. આ મધ્ય જીવન છે. ત્રણેને જીવતા આવડ્યું છે. જેને જીવતા ન આવડે તેનું જીવન એળે જાય. ત્રણે ત્યાગી છે, અકિંચન છે, છતાં સાધુ નથી, સંસારી છે. રાત્રિ રોકાણ કરીને ભારદ્વાજ ઋષિના આશ્રમથી સવારે વિદાય થયા. ઋષિ પોતે ઘણે દૂર સુધી સાથે આવ્યા, ચિત્રકૂટનો રસ્તો બતાવ્યો અને પછી માંડ પાછા વળ્યા. યમુના કિનારે ચાલતા ચાલતા ઓવારો આવ્યો. અહીંથી લોકો સામે કિનારે આવજા કરતા હશે, પણ અહીં તો ક્યાંય કોઈ નાવ નથી, દૂર દૂર સુધી કોઈ માણસ નથી. હવે શું કરવું? બધાએ મળીને જંગલમાંથી સૂકા લાકડા ભેગા કર્યા, વેલીઓથી બાંધી અને તરાપો બનાવ્યો, બરાબર મજબૂતાઈ ચકાસી ને પછી સીતાજીને બેસાડ્યા અને પછી બંને ભાઈઓ બેસીને લાંબી લાકડી વડે તરાપાને ધકેલવા લાગ્યા. તરાપો જ્યારે મઝધારમાં આવ્યો ત્યારે સીતાજીએ યમુનાજીને હાથ જોડી પોતાના પતિના ક્ષેમ કુશળ માટે પ્રાર્થના કરી. હે માં, જો અમે બધા હેમખેમ પાછા આવીશું તો આટલી ગાયો દાનમાં આપીશ, આટલા બ્રાહ્મણો જમાડીશ વગેરે. પતિવ્રતા સ્ત્રી પોતાના માટે કશું નથી માગતી, પોતાના પતિ માટે જ બધું માગતી રહે છે. પતિ જ તેનું સર્વસ્વ છે. બધા સામે કિનારે ઉતર્યા, ફરી ચાલવા માંડ્યા. સૌથી આગળ લક્ષ્મણ, વચ્ચે સીતાજી અને પાછળ રામજી ધનુષ્ય બાણ સાથે ચાલી રહ્યા છે. ધનના રક્ષણ કરતા પણ રૂપાળી જુવાન સ્ત્રીનું રક્ષણ કરવું
એ બહુ કઠિન કામ હોય છે. આ વન છે અને અહીં અસુરો નિવાસ કરે છે, માણસોને કાચા ને કાચા ખાઈ જાય છે, તેમને લાગણી કે ધર્મ હોતો નથી. ચાલતા ચાલતા એક ઘેઘૂર શ્યામ વડ પાસે આવી ગયા. અહીં પુષ્કળ મૃગો વગેરે હતા. તેમને હણીને આગળ ચાલતા ચાલતા એક સુંદર જગ્યાએ બધાએ રાતવાસો કર્યો.